नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 5 विषय अंग्रेजी और साम्यक मूल्यांकन कसोटी है जो जुलाई की अंदर 2021 में आवेली कुल गुण है 25 मार्क एना सरस मजानु पेपर सोल्यूशन जोशु। एमा आवशे क्वेश्चन नंबर 1 यानी कि प्रश्न नंबर एक अंदर शूँ कीधु तो कि अंग्रेजी कैपिटल और स्मोल लेटर्स जोड़ी एवो बनावो, एटले कि अहींया अंग्रेजी कैपिटल और स्मोल लेटर्स नी जोड़ीओ बनावानी छे। तो ए कैपिटल अक्षर सामे आपणे स्मोल अक्षर जोड़ी अने आपणे ओळखवानो छे कि के छे ई पहेली बीसीडी में कई रीते लखी शकाय अने बीजी में कई रीते लखी शकाय छे। तो जोईए अहींया आपणे सरस मजानुं आपेलुं छे, तो पहेलुं छे અહીંયા જોડેલું છે, અહીંયા કે અહીંયા આ કે આવશે, ઓકે, ત્યારબાદ આવશે બીજામાં, તો બીજું છે એન, તો અહીંયા આ સ્મોલ છે અને સામે આવશે લેટર્સ અહીંયા આ કે આવશે, ઓકે, ત્યારબાદ આવશે ત્રીજું, ત્રીજામાં ઓ છે, આ મોટો ઓ અને અહીંયા આવશે નાનો, ઓકે, ત્યારબાદ છે ડબલ્યુ, સ્મોલમાં કઈ રીતે લખી શકાય, ઓકે, ત્યારબાદ આવશે એચ અને તેની સામે આવશે બીજે એબીસીડીનો એચ, ઓકે। હવે આવશે પ્રશ્ન નંબર 2। આ સરસ મજાનો જોડકો હતો, ખાલી તમારે સ્મોલ સામે કેપિટલ અને કેપિટલ સામે સ્મોલ લખી અને તમારે જોડીઓ બનાવવાની છે। હવે આવશે સરસ મજાનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 2। આપેલા શેપ એટલે કે આકારમાં યોગ્ય શબ્દને પસંદ કરી લખો, એટલે કે શેપ એટલે કે આકાર એના યોગ્ય શબ્દનો અહીંયા પસંદ કરી આપણે લખવાનું છે। તો પહેલો શેપ છે એ હાફ રાઉન્ડ હોય, હાફ રાઉન્ડ યાને કે અર્ધો ગોળાકાર દેખાય છે તમને, હાફ એટલે કે અર્ધો, રાઉન્ડ એટલે કે ગોળ, તો અહીંયા આવશે હાફ રાઉન્ડ એટલે અહીંયા આ આવશે, ઓકે। એક મિનિટ હું અહીંયા તમને બતાવતી જઈશ એટલે તમને ખબર પડે, ઓકે। ત્યારબાદ આવશે બીજું ચિત્ર છે તેની અંદર રિકેટનલ છે અહીંયા આવશે, ત્રીજું છે સ્ક્વેર એટલે કે ચોરસ આવશે, ત્યારબાદ આવશે અહીંયા એક મિનિટ રાઉન્ડ એટલે ગોળ અને આવશે ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ, ઓકે। આ રીતે તમારે તમારા જે ચિત્ર છે એની સામે તમારી બુકની અંદર તમારે લખવાનું રહેશે, ઓકે। તમારે ખાલી એની ઉપર શું કરવાનું છે તો કે પસંદ કરી અને આકારને પસંદ કરી ત્યાં તમારું નામ લખવાના રહેશે। જો પહેલું છે હાફ રોડ ઉપર લખી નાખવાનું, હાફ એટલે કે અડધું, રાઉન્ડ એટલે કે અડધો રાઉન્ડ છે, એમ અલગ અલગ 5 ચિત્રો આપેલા છે એની સામે નીચે તમારે નામ લખવાના રહેશે। હવે આવશે પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3માં શું કહેવામાં આવ્યું કે યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ પસંદ કરી લખો, એટલે કે અહીંયા આપણને જે ક્વેશ્ચન આપેલો છે એની સામે વિરુદ્ધાર્થી શબ્દ આવતો હોય તે સામે જોડી અને લખવાનું છે। તો અહીંયા આવશે વન, તેની સામે આવશે મની, શું આવશે મની, બ્લેક તો વ્હાઈટ એનું વિદ્યાર્થી છે, ડે તો નાઇટ, ઓન તો અંડર, હિયર તો ધેર, ઓકે। આ રીતે જોડકો અહીંયા જોડેલું છે એ તમારે અહીંયા સામે જોડી અને લખવાનું રહેશે। હવે આવશે પ્રશ્ન નંબર 4। નીચે આપેલો શબ્દમાંથી બર્ડ્સ યાને કે પક્ષીઓ એનિમલ્સ એટલે કે પ્રાણીઓ જુદા પાડો, અહીંયા આપણે કાઉન્સમાં બર્ડ્સ એટલે પક્ષીઓ અને એનિમલ્સ એટલે કે જે પ્રાણીઓ આપેલા છે એને જુદા પાડીને લખવાના છે। પહેલાં આપણે બર્ડ્સમાં લખશું અને ત્યારબાદ લખશું એનિમલ્સમાં। તો પહેલું જોશું આપણને બર્ડ્સ, ઈગલ, પછી બીજું આવશે એક મિનિટ, ઈગલ આવશે, ડવ આવશે, ક્રો આવશે અને આવશે પેરોટ, આ બધા શું છે તો કે પક્ષીના નામ, તો એને ઇંગ્લિશમાં શું કહેવાય, બર્ડ્સ યાને કે પક્ષીઓ, તો એમાં લખી નાખવાનું ઈગલ, ડવ, ક્રો અને પેરોટ, ઓકે। ત્યારબાદ આવશે એનિમલ્સ, એનિમલ્સ એટલે કે પ્રાણીઓ, તેની અંદર ક્યાં ક્યાં આવશે, લિયોબર્ડ, ત્યારબાદ આવશે લાયન, ત્યારબાદ આવશે ડિયર, બે વખત આવી ગયું છે, ઓકે, પછી આવશે ઝીબ્રા, ઓકે, અને ત્યારબાદ આવશે હેન, હેન એટલે મરઘી, ફોક્સ, શિયાળ, ઓકે, એટલા નામ છે એ એનિમલ્સ યાને કે પ્રાણીઓમાં આવશે। ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 5। વ્યવસાયકારોના
ચિત્રને જોઈને તેનું અંગ્રેજી નામ કોર્સમાંથી શોધીને લખો. અહીંયા આપણે સરસ મજાના ચિત્ર છે એ વ્યવસાયકારના આપી દીધેલા છે. આપણે ચિત્ર જોઈ અને તેની નીચે તેનું નામ લખવાનું છે. પહેલું ચિત્ર શેનું છે? તો કે પોલીસમેનનું છે. શું છે? પોલીસમેન. તો પહેલા ચિત્રની અંદર આવશે પોલીસમેન. બીજું ચિત્ર છે તે શેનું છે? તો કે પોસ્ટમેન. અહીંયા લખશું પોસ્ટમેન. ત્રીજું ચિત્ર શેનું છે? તો કે એક માણસ છે, કડિયા કામ કરી રહ્યો છે, તો મર્શન અહીંયા આવશે. ત્યારબાદ ચોથું ચિત્ર છે એ ટીચર, યાની કે શિક્ષક. એના પછી આવશે ડોક્ટર, એટલે કે દાક્તર.